બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિનો મામલો સામે આવ્યો. કોંગ્રેસ ગેરરીતિના પુરાવા પણ રજૂ કરી ચૂક્યું છે અને વડોદરાના પરીક્ષાર્થીઓ ગેલમાં આવી ચૂક્યા છે. તો વડોદરાના પરીક્ષાર્થીઓએ કોંગ્રેસના પુરાવાને યોગ્ય ઠેરાવ્યા તો સરકાર પાસે પરીક્ષા રદ કરી ફરી પરીક્ષા લેવાની માંગ પણ કરવામાં આવી રહી છે. સરકાર નહીં સાંભળે તો 3-5 ડિસેમ્બર દરમિયાન આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે. તો ગાંધી ચિંધ્યા માર્ગે નહીં પરંતુ ભગતસિંહના માર્ગે થશે આંદોલન તેવું વિદ્યાર્થીઓનું કહેવું છે. 10 લાખ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરશે અને આંદોલન કરશે તેવી ચીમકી વિદ્યાર્થીઓએ ઉચ્ચારી છે. સરકાર દ્વારા લેવામાં આવેલી બિન સચિવાલયની પરીક્ષાનો વિવાદ સમી નથી રહ્યો ત્યારે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને પરીક્ષામાં થયેલી ગેરરીતિના પુરાવા બહાર પાડવામાં આવ્યા છે, જેને પગલે સરકાર બેકફૂટ પર આવી ગઈ છે અને વિદ્યાર્થીઓ ગેલમાં આવી ગયા છે. ત્યારે આપણી સાથે જે પરીક્ષાર્થીઓ છે તે અત્યારે અહીંયા ઉપસ્થિત છે. આપણે તેમની સાથે વાત કરીશું અને તેમને પૂછવાનો પ્રયાસ કરીશું કે તેમનું શું કહેવું છે કોંગ્રેસના આ જે પુરાવાઓને લઈને. શું કહેશો, જે રીતના કોંગ્રેસે પુરાવો બહાર પાડ્યા છે કે સીસીટીવી ફૂટેજીસ છે કે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કઈ રીતના ગેરરીતિ થઈ છે? તમે બી પહેલાથી જ કહેતા આવ્યા છો કે પરીક્ષામાં ગેરરીતિ થઈ રહી છે. અમે એવું જ કહેવા માંગીએ છીએ કે જે રીતે આ અમે એક્ઝામ આપવા જઈએ છીએ ત્યારે અમને પહેલાંથી ચેક કરીને બધું પછી જ અંદર મોકલે છે કે મોબાઈલ અંદર લઈ નહીં જવામાં આવે. તો અમે એ ક્વેશ્ચન કરીએ છીએ કે આ કઈ રીતે મોબાઈલ અંદર આવ્યો છે એ અમારે જાણવું છે. પ્રથમ શું કહેશો, જે રીતના કોંગ્રેસે પુરાવા આપ્યા છે હવે સરકારને કાર્યવાહી કરવી જોઈએ આપ માનો છો? કેમ કે તમે તો આપી જ રહ્યા હતો પરંતુ કોંગ્રેસે બી પુરાવા આપી દીધા છે. જો પુરાવા રજૂ કર્યા છે બરોબર, તો હવે ગેરરીતિ થઈ એ તો ફાઇનલ થઈ ગયું છે. તો હવે સરકારે આની અગેન્સ્ટમાં પગલાં લેવા જોઈએ, બરાબર છે. અને મોબાઈલ ને એ બધું બહારથી જ અમને લોકોને ચેક કરીને જ અંદર મોકલવામાં આવે છે. છતાં પણ ચાલુ એક્ઝામે અંદર સ્ટુડન્ટ જોડે મોબાઈલ છે, ફ્લેશથી ફોટા પાડી રહ્યા છે, આ બધું આવી હવે સહી લેવામાં આવશે નહીં, બરાબર છે. એટલે હવે આગળ સરકારે જે સ્ટેપ લેવો હોય લઈ લે, બાકી 10 લાખ સ્ટુડન્ટોનું ભવિષ્ય હવે સ્ટુડન્ટ નક્કી કરશે, બરાબર છે. આપ શું કહેશો ભાઈ, જે રીતના પરીક્ષામાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે, આખું કોંગ્રેસ દ્વારા જે પુરાવા આજે આપવામાં આવ્યા છે, વિદ્યાર્થીઓની શું ડિમાન્ડ છે? શું કોંગ્રેસના પુરાવા માન્ય રાખી રહ્યા છે વિદ્યાર્થીઓ? જો સીસીટીવી કેમેરામાં જે દેખાઈ રહ્યું છે મતલબ બધાની સામે જ છે કે આ ચોરી થાય છે જ, તો પછી એ પુરાવા યોગ્ય જ છે. તો પછી તમારે જોવું જોઈએ કે આ કઈ રીતે ચોરી થઈ છે, કઈ રીતે મોબાઈલ અંદર ઘૂસ્યો. તમે આટલી બધી ચેક કરતા હોય તો પછી આ કઈ રીતે આવે? આ તો 10 લાખ વિદ્યાર્થીઓનો સવાલ છે જે 2 વર્ષથી સતત લાઇબ્રેરીમાં બેઠા બેઠા મહેનત કરે છે. એમને કોઈ મિત્રને મળવાનો ટાઈમ નથી, 9-9 લાઇબ્રેરીમાં બેસે છે. આટલી મહેનત કર્યા પછી પણ એમને જો આવું ફળ રૂપે જ્યારે એક્ઝામ લેવાય છે, એકવાર કેન્સલ થાય છે, પછી એક્ઝામ આવે છે અને એમાં પણ તમે કેન્સલ કરાવો ને પછી કે આવું ભ્રષ્ટાચાર થયો ને આ બધું પૈસા લઈને તમે પાસ કરો છો, એ થોડું ચાલે? આવું વિદ્યાર્થી થોડા સહન કરી લે. અને જો સરકાર એવું સમજે કે આ કોંગ્રેસ વિરોધ કરે છે ખોટું છે, કેમ અત્યારે જે ભાજપના છોકરાઓ છે, જે સ્ટુડન્ટ નોર્મલ છે, એ લોકો પણ આનો વિરોધ કરી રહ્યા છે, મતલબ આ ખોટું તો સહન નહીં થાય. હવે આપ શું કહેશો, જે રીતના સીસીટીવી ફૂટેજીસ આવ્યા છે, સ્કૂલના સીસીટીવી ફૂટેજ છે, સ્પષ્ટ ગેરરીતિના હવે તો પુરાવા સામે આવી ગયા છે, લાગે છે કોઈ મોટા માથાઓ ઇન્વોલ્વ છે એટલે સરકાર ડરી રહી છે કાર્યવાહી કરવામાં? એવું ચોક્કસ લાગી રહ્યું છે, કેમ કે કોઈ સરકાર જવાબ આપવા તૈયાર નથી, માટે એમાં એમના લોકો જ ઇન્વોલ્વ હોય એવું લાગી રહ્યું છે. એમના લોકો ઇન્વોલ્વ રહે એવું લાગી રહ્યું છે. તમારી શું ડિમાન્ડ શું છે, જો પરીક્ષા રદ નથી કરતા અને રિઝલ્ટ ડિક્લેર કરે છે તો તમે લોકો યુવાઓનું શું થશે? એટલે અત્યાર સુધી તો જોઉં કે કોઈ પુરાવા કે એવું કંઈ હતું નહીં, ખાલી ન્યૂઝમાં ચાલી રહ્યું હતું. પણ હવે એટલે ત્યાં સુધી જે પરીક્ષા મંડળ છે, ગૌણ સભા પસંદગી મંડળે, એ કંઈ રિપ્લાય કે કોઈ આન્સર નહોતા આપતા. પણ હવે જે પુરાવા બહાર આવી રહ્યા છે તો એ પણ જાણી શકે છે કે હવે શું ચાલી રહ્યું છે. તો હવે એમને કંઈક પગલાં લેવા જોઈએ અને તપાસ ચોક્કસપણે તપાસ કરવી જોઈએ અને જે મહિનાનો છોકરાઓ છે જેમનું ફળ સ્વરૂપે એમને આપવું જોઈએ. સ્ટેન્ડ શું રહેશે, જો સરકાર કોઈ કાર્યવાહી નથી કરતી, સરકાર કોઈ પગલાં નથી ભરતી, તો વિદ્યાર્થીઓનું સ્ટેન્ડ શું રહેવાનું? વિદ્યાર્થીઓ 11 દિવસથી સરકારને રજૂઆત કરી રહી છે. અમારા ગાંધીનગરના અમારા મિત્રો અને બધા અમારા 160 પુરાવા છે જે યુવરાજસિંહ જાડેજા સાહેબે જીએસએસએસબીના અધ્યક્ષને આપેલા છે. બધું જ આપેલું છે. 11 દિવસથી રાહ જોઈ રહ્યા છે. ગાંધીજીના માર્ગથી ચાલી રહ્યા છે 11 દિવસથી. હવે બસ આ ગાંધીજીનો માર્ગ બંધ કરી અમે ભગતસિંહના માર્ગ પર ચાલીશું અને 3-5 તારીખમાં અમે ગાંધીનગરમાં મોટું આંદોલન કરીશું. એક ફરીથી નવનિર્માણનું આંદોલન ઉભું થશે. હા, નવનિર્માણનું આંદોલન ટૂંક સમયમાં થશે, એની માટે સરકાર રેડી રહે. બિલકુલ. આપ શું કહેશો બેન, તમે બી પરીક્ષા આપી છે, શું કહેશો આ રીતના ગેરરીતિ સામે આવે, તમે મહેનત કરીને પરીક્ષા આપી હોય તો અન્યાય થઈ રહ્યો છે તમારી સાથે? ચોક્કસ થઈ રહ્યો છે, કારણ કે અહીંયા જે પણ બધા વિદ્યાર્થીઓ લડત કરી રહ્યા છે એ બધા એવા વિદ્યાર્થીઓ છે જે 100+ જે ટોટલી આશા લઈને બેઠા છીએ કે અમારું આગળ થઈ જશે, જે કમ્પ્યુટર ટેસ્ટની તૈયારી બી ચાલુ કરી દીધી છે. અને જ્યારે આવી ખબર પડે કે લોકોના જે 150+ માર્ક થાય છે તો એમને આટલા સારા માર્ક હોવા છતાં પણ એ લાગવાના નથી. એટલે આટલી મહેનત કરવા છતાં પણ આવું ફળ મળતું હોય ત્યારે બધા વિદ્યાર્થીઓ લડત કરે, બરાબર યોગ્ય જ છે. આપ શું કહેશો, જે લોકો આખી ગેરરીતિમાં ઇન્વોલ્વ હોય,
અથવા સરકારના કોઈ બી વ્યક્તિ આમાં ઇન્વોલ્વ હોય, કેવી કાર્યવાહી થવી જોઈએ? આમાં ચોક્કસ કાર્યવાહી તો થવી જ જોઈએ, કારણ કે અમે બધા વિદ્યાર્થીઓ ઘણા ટાઈમથી આમાં પ્રિપરેશન કરી રહ્યા છે અને પછી આગળ જો કોઈ પ્રોસિજર નહીં થાય. બોલો બોલો. અમે બધા વિદ્યાર્થીઓ ઘણા ટાઈમથી આની પ્રિપરેશન કરી રહ્યા છે અને જો આગળ કોઈ કાર્યવાહી નહીં થાય તો અમને બધાને જ આનો બહુ જ એ થશે, તકલીફ થશે. એટલે એમાં કંઈક ના કંઈક તો આગળ કાર્યવાહી કરવી જ જોઈએ સરકારે. બિલકુલ. તો જે રીતના પરીક્ષાર્થીઓ છે કે જેમને બિન સચિવાલયની પરીક્ષા આપી છે, તમામ લોકોમાં એક આક્રોશ છે. તમામ લોકો કહી રહ્યા છે કે કોંગ્રેસ દ્વારા હવે તો પુરાવા બહાર પડી દીધા છે. તેમના જે વિદ્યાર્થીઓના જે નેતા છે યુવરાજસિંહ, તેમના દ્વારા અધ્યક્ષને પુરાવા આપવામાં આવ્યા છે, તેમ છતાં પણ સરકાર કેમ પગલાં નથી ભરતી, કેમ પરીક્ષા રદ નથી કરતી, તે સવાલ અહીંયા વિદ્યાર્થીઓ ઉભા કરી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે હવે સરકાર દ્વારા કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે, શું પરીક્ષા રદ કરવામાં આવે છે કે પછી વિદ્યાર્થીઓના વિરોધને સાઈડમાં મૂકીને પરિણામ જાહેર કરી દેવાય છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી 24 કલાક, વડોદરા.